कोरोना वायरसना वधતા જતા સંક્રમણને અટકાવવા માટે દેશમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આજે ડીસાના સાંઈબાબા મંદિર ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચા દ્વારા રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા અને ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીની અધ્યક્ષતામાં રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે 200થી વધુ લોકોને કોરોના વિરોધી વેક્સિન આપવામાં આવી હતી આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ રમેશભાઈ દિલવાડિયા ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ બાબુભાઈ વણકર જગદીશભાઈ મોદી અતુલભાઈ દરજી સહિત ભાજપના અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સાંજે 5 વાગ્યા સુધી રસીકરણ કેમ્પ ચાલુ રહ્યો હતો આજે વિશ્વમાં જે મહામારી કોરોના રૂપે જે ફેલાઈ છે એ રૂપે આજ ભારતની અંદર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે વેક્સિનનું જાગૃત વિતરણનું કાર્યક્રમો જાહેર થાય છે તે અનુક્રમે આજે બનાસકાંઠા જિલ્લા બક્ષી મોરચા દ્વારા આજરોજ સાંઈબાબા મંદિર ખાતે વેક્સિન વિતરણનો કાર્યક્રમ રાખેલ છે અને સૌ નાગરિકોને ભાઈઓ અને બહેનોને મારી અપીલ છે કે વધુમાં વધુ પોતા વેક્સિન લે અને સુરક્ષિત થાય તેવી અમારી સૌને અપીલ છે અને જાગૃત રહો સુરક્ષિત રહો અને તમારા પરિવારને સુરક્ષિત રાખો એ જ